पूरी कोशिश है ये सूरत बदलनी चाहिए। सिर्फ हंगामा मचाना मेरा मकसद नहीं। आज अहियां आकर बैठा पछी जे बातो करी छे ने खाली शब्दों ना खड़ा कन तड़ाकाओ नथी मार्या, खाली हंगामा मचावानो मारो मकसद नथी। पूरी कोशिश है, पूरी कोशिश हूँ करीश। ये सूरत बदलनी चाहिए। हरियाणा तनमा वर्षो थी जे सूरत आवी छे ने आखी सूरत आपणे बदली नाखी छे। जे प्रभुनुं शासन आपणने मळ्युं छे, तमे अने अमे जो भेगा थई आ खून पाणी એક કરશું નહીં, આ શાસનને જો આજે બચાવીશું નહીં ને આવનારી પેઢી આપણને ક્યારે માફ નહીં કરી શકે। તમારા દીકરાને દીકરાઓ કહેશે અમારા દાદા જ્યારે આ સંઘની અંદર બેઠા હતા, અમે જ્યારે સાવ નાનકડા હતા, દાદાએ કશું ના કર્યું, દાદાએ કશું ના કર્યું, એની જગ્યાએ જો દાદાએ આવા 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 નિર્ણયો કર્યા હોત તો આજે અમે ચોક્કસ ધર્મની અંદર હોત, મચ્છી અને મટર સુધી પહોંચી ન ગયા હોત, કંદમૂળના પણ ત્યાગ, અપક્ષના ત્યાગ, ચોબેના પછખાણ લઈને બેઠા હોત। કાશ અમારા દાદાએ જો આવા નિર્ણયો કર્યા હોત, આવનારી આપણી પેઢી આપણને અપશબ્દ ન સંભળાવે ને, એને પણ આપણું આ શાસન જે 2500 વર્ષથી ચાલ્યું આવે છે, એક પેઢી સુધી આપણે આગળ વધારી શકીએ ને, તો પણ ભયો ભયો થઈ ગયો। સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં હે, પૂરી કોશિશ છે જે સુરત બદલવી ચાહીએ। બીજું કઈ આપણાથી થાય કે ન થાય, છેલ્લો એક પ્રસંગ લઈ એક બલિદાન આપણે અહીંયા આગળ આપીને ઉભા થવું છે। પ્રવચન સમાપ્ત કરી દઈ, જેની તાકાત છે ને એ લોકો હાથીને જેમ પાણી નાખે, આપણે શું કરી શકીએ, આપણે શું કરી શકીએ। ગઈકાલનો એક જમાય હતો, એક સમાનો હતો, જ્યારે જૈનોની વ્યાખ્યા હતી રાત્રિ ભોજન ના કરે જૈન કહેવાય। 50 વર્ષ પહેલા જૈનોની વ્યાખ્યા રાત્રિ ભોજન ના કરે જૈન કહેવાય, આજે જૈનોની વ્યાખ્યા બદલાઈ ગઈ છે। આજે કઈ વ્યાખ્યા છે? કંદમૂળ ન ખાય, તમે કોઈ પણ જગાએ જૈન ડીશ માગો એટલે શું આવે? લારીથી લઈને ફ્લાઇટ સુધી કોઈ પણ જગાએ જૈન ડીશ માગો એટલે, અને રાત્રે 10 વાગે માગો તો આપે? છાપ ભૂસાઈ ગઈ કે જૈન રાત્રે ન ખાય, છાપ જૈન ડીશ એટલે એક જમાનામાં રાત્રે ન ખાય જૈનની વ્યાખ્યા હતી, આજે વ્યાખ્યા બદલાઈ ગઈ, કંદમૂળ ન ખાય ને જૈન કહેવાય। અને જો આજે આપણે અહીંથી મજબૂત અભિગ્રહ લીધા વિના ઊભા નથી થયા ને, તો તમારી કદાચ વ્યાખ્યા છે કે રાત્રે કંદમૂળ ન ખાય ને જૈન કહેવાય। 50 વર્ષ પછી કદાચ આ વ્યાખ્યા બદલાઈ જશે, વ્યાખ્યા કદાચ એવી આવશે નોનવેજ ન ખાય ને એને જૈન કહેવાય, જીભના ચટકાઓ અટકાવી દેવા છે, કંઈક બલિદાન આપીને ઊભા થવું છે। આજે તમારા રેકડી ઉપર નહીં, ઘર ઘરની અંદર કંદમૂળ આવતા થઈ ગયા છે, કાંદાઓ આવે, બટાકાઓ આવે, લસણ આવે, મૂળાઓ આવે, ગાજર આવે, કંદમૂળ ઘર ઘરની અંદર ચાલુ થઈ ગયા છે। બહુ દુઃખ સાથે કહેવું પડે, તમે તો કંદમૂળ ખાઈને તમારા ઘર ભરાવ્યા, તમારા પેટ ભરાવ્યા, એની સાથે સાથે અમારા સાધુઓના પાત્રા તમે ભરાવેલા છે। જૈનનગરમાં ચોમાસું હતું અમારું, અમારા મહાત્મા ગોચરી વરવા માટે ગયા, ઘરમાં 2 જાતની રસોઈ બને, દાદા અને દાદી હતા એ લોકો કંદમૂળ ના ખાય, બટાકા ના ખાય, એના માટે કેળાના પૌવા બનેલા, દીકરો અને વહુ હતા એ લોકો બટાકા ખાતા હોય એ લોકો માટે બટાકા પૌવા બન્યા હતા। આ બાજુ જે ઘરના દાદી હતા દેરાસરમાં પૂજા કરવા માટે ગયા, બોલા દેરાસરમાં પહોંચ્યા, આ બાજુથી મહાત્મા ગોચરી લેવા માટે એમના ઘરની અંદર આવ્યા, 2 બાઉલ બાજુમાં પડ્યા હતા, એક બટાકાનું બાઉલ હતું, એક કાચા કેળાના પૌવાનું બાઉલ હતું, બહુને ખબર નહીં ભૂલની અંદર એ બહુએ બટાકા પૌવા સાધુ મહાત્માને વરાવ્યું। આ અમારી સાથે બનેલો પ્રસંગ છે, ઉપજાવી કાઢેલી વાત નથી કરતો, મહાત્માને તો ખબર નહીં, તો અલગ અલગ ઘરે વળતા વળતા ગયા, આ બાજુ સાસુ ઘરની અંદર પાછા આવ્યા, મહાત્મા પધારે ત્યારે શેમાંથી વોરાયો, આમાંથી વોરાયો, અરે આની અંદર તો બટાકા પૌવા હતા, કેળા પૌવાની જગ્યાએ બટાકા પૌવા વરાવી દીધા, બોલા દાદી ઉપાત્રેમાં પાછા દોડતા દોડતા આવ્યા, સાહેબ બહુ મોટી ભૂલ થઈ ગઈ, ગોચરી વપરાઈ ગઈ, હજી તો ગોચરી આવી જ નથી, ક્યાંથી વાપરવી, મહાત્મા તો હજી ગોચરી વરવા માટે નીકળ્યા છે, પાછા નથી આવ્યા, સાહેબ બહુ મોટી ભૂલ થઈ ગઈ, મારા ગચ્છાધિપતિ સાહેબ પાસે ક્યાં શું થયું, પણ અમારા ઘરમાં 2 જાતના પૌવા બનતા હોય, કેળા પૌવા બને, બટાકા પૌવા બને, હું ઘરની અંદર હતી નહીં, બહુએ સાવચેતી રાખી નહીં, અને મહાત્માને કેળા પૌવાની જગાએ બટાકા પૌવા વરાવી દીધા છે, સાહેબ પ્લીઝ આપ વાપરતા નહીં, પ્લીઝ આપ વાપરતા નહીં, આ તો સારું થયું, દાદીને સમયસર ખબર પડી ગઈ, બટાકા પૌવા અમારા પાત્રા સુધી આવી જતી ગયું, બાકી તમારા પાપે આ બટાકા સાધુના પેટ સુધી પહોંચી જતા વાર ન લાગે, પ્રાયશ્ચિત આપો, પ્રાયશ્ચિત એનું પ્રાયશ્ચિત, આના પ્રાયશ્ચિત હોય, સાધુને કંદમૂળ વરાવવાના પ્રાયશ્ચિત હોય, આનું કોઈ તપનું પ્રાયશ્ચિત નથી, કોઈ દાનનું પ્રાયશ્ચિત નથી, કોઈ સામાયિક કે કોઈ પ્રતિક્રમણ કે નોકરાવાળીના પ્રાયશ્ચિત નથી, આનું ચોક્કસ પ્રાયશ્ચિત છે, અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ બેનને પ્રાયશ્ચિત આપેલું હતું, તમારા ઘરની અંદર જો તમે કંદમૂળ અટકાવી ન શકતા હો ને, તમારા ઘરમાં સાધુ ભગવાન તમે ગોચરી વોરાવવાની બંધ કરી દો। હું આજે એક અભિગ્રહ તમને આપવા માંગુ છું, ચોમાસાના 150 દિવસમાં એક અભિગ્રહ હજી સુધી આપ્યો નથી, એક અભિગ્રહ આપવાનો પણ નથી, આજે એક અભિગ્રહ આપવા માંગુ છું, ઘરમાંથી કંદમૂળને તિલાંજલિ આપી દો। આપણે ખાલી જીભનું બલિદાન ના આપી શકીએ, ખાલી ડુંગળી લસણ અને બટેકાનું બલિદાન ના આપી શકીએ, જ્યાં ધડ અને માથા છૂટા થઈ જતા હોય કે આપણે આટલા જીભના ચટકાઓ ના છોડી શકતા હોઈએ, આટલું બલિદાન આપી દો। બહાર તમારે જે કરવું હોય, જે પાપ કરવા કરો, ઘરની અંદર કંદમૂળ અને બટેકા ના હોવા જોઈએ, એવો છે અભિગ્રહ,
વંદે શાસનમ ની અંદર જો ખરેખર શાસન પ્રત્યે રાગ જાગ્યો હોય, પરમાત્માના આદર પ્રત્યે જો બહુમાન ભાવ થયો હોય ને, તો પરમાત્માને આજે જીભના ચક્કાનું બલિદાન આપીને જવું છે. કદમૂળ હવે ઘરની અંદર ના ખાય, લેવો છે અભિગ્રહ, લેવો છે, કેટલા લેવો છે એ આજે મારે આપવો જ છે. આ બાબતમાં કોઈ ઢીગા પહોંચે નહીં. ઘરની અંદર કદમૂળ ને શું તાકાત છે, શું તાકાત છે? અઢી કલાકથી ગળું ફાડીને, છાતી ખેંચીને એક જ જગા ઉપર બેઠા બેઠા આટલું ધારધાર પ્રવચન આપેલું હોય, શાસનનો મહિમા સમજાવી દીધો હોય, એના પછી આપણાથી કદમૂળ ના છૂટી શકે. ઘરમાં કદમૂળ છૂટી શકે, ઘરમાં, બહાર તમારે જે કરવું એ કરો, ઘરની અંદર આ શ્રાવકના ઘરમાં કદમૂળ આવતું હોય આટલેથી તો આપણે અટકી શકીએ કે ના અટકી શકીએ?